હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ સૌને, હેપી ઉત્તરાયણ. આહા, સરસ મજાની આપણે બધા જે વર્ષોથી જેમ એક વર્ષથી રાહ જોતા હોય, એક વર્ષથી રાહ જોતા હોય કે ઉત્તરાયણ ક્યારે આવે, ધાબા પર ચડીએ અને મોજે મોજ કરીએ. એટલે અમારે તો બધી તૈયારી થઈ ગઈ છે પૂરી. અને આપણે કાલે એક વિડીયોની અંદર પૂછ્યું હતું કે ભાઈ આ એક્ટરનું નામ શું છે, તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરે સારો આન્સર આપ્યો છે કે આશીષ વિદ્યાર્થી છે, બરાબર. અને એક બેને એવી કોમેન્ટ કરી છે કે એમનો એ નેગેટિવ રોલ કરે છે, ભલે એ લોકો નેગેટિવ રોલ કરતા હોય પણ એમની પર્સનલ લાઈફમાં એકદમ પોઝિટિવ પોઝિટિવ છે, બહુ જ પોઝિટિવ, બહુ જ પોઝિટિવ. મને પર્સનલી બહુ ગમે છે એક્ટર, એટલે અમુક ટાઈમે હું એના વિડીયો જોઉં છું, બહુ જ મજા આવે. બટ એક જ વસ્તુ શીખવા મળે છે, હેપીનેસ, હેપીનેસ, ઓલવેઝ હેપી રહેવાનું, બીજાને હેપી રાખવાનો પ્રયત્ન કરવાનો. અને ફરીથી ફૂલ ગુલાબી, ઠંડી તો છે પણ મને લાગતી નથી, મતલબ ઠંડી જોવો એ પડી પણ નથી. એનીવેઝ, આજે તો મારો શેડ્યુલ બહુ જ જબરજસ્ત આખો ટાઈટ બનાવ્યો છે. ટાઈટમાં એવો છે કે બપોરે જમીને અત્યારે પેલા એક પાર્સલ કરવાનું છે, પાર્સલ કરીને બીજું એક પાર્સલ આવવાનું છે, પિકઅપ કરવાનું છે અને બે ત્રણ ડિલિવરી આવવાની છે. પછી બપોર પછી જમીને જઈશ વિસનગર, વિસનગરથી વડનગર, વડનગરથી ઊંઝા, ઊંઝાથી પાટણ, પાટણથી હારીજ, હારીજથી મહેસાણાના બધા કામ પૂરા કરીશ. આવી રીતે આટલો સરસ શેડ્યુલ બનાવ્યો છે. તમને ખબર છે ને, હું કોઈ દિવસ ઘરે બેસતો નથી અને બેસું ને હું કંઈક અલગ અલગનો ઉપયોગ કરી લઉં છું. આ બધો ટાઈમનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. રુચિતા મોજા નાખજે. અને રુચિતા કે આજે વિશાલ મારે બે ત્રણ વખત વિડીયો કોલ કરવો પડશે. મેં તો હા કરી નાખજે. બરાબર, કેમ મને તો કાલે મને ટી શર્ટ સારી લઈ દેવા, જો પહેરવા છે. સરસ ભાવેશની ટી શર્ટ હતી, થોડી પહેરી લીધી, મજા આવી યાર, મજા આવશે. હંમેશા આપણે મજા આવે ને એ બધી વસ્તુ કામ કરવાનું. એની બસ તમે 9:30 વાગ્યા છે, ફટાફટ જે મહેસાણાના કામ છે લોકલ એ પૂરા કરી નાખું. અને હા, સાંજે છે ને તમને સરસ મજાનું મહેસાણાનું જે રાતનું જે માર્કેટ ભરાય છે એનો પણ તમને ટૂર કરાવીશ. અને પ્લસ જે આટલી સિટીમાં જઉં છું ને કંઈક જોવા લાયક જેવું હશે એ પણ હું તમને ખાસ બતાવવાનો છું. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કલાકંદ બનાવીશું. પનીર અમારી પાસે બહુ બધું પડ્યું હતું તો એક થેલી દૂધ ગરમ કરવા મૂકી છે. અને આજે ઊંધિયું ઘરે બનાવીશું. બેન, ઘણી બહેનોની કમેન્ટ હતી, માસી ઊંધિયું બનાવો, ઊંધિયું બનાવો. તો આજે રેસીપી બતાવો તો કાલે તમે જોઈને એને કંઈક ઉપયોગ કરી શકો. તો આજે પનીરનું કલાકંદ બનાવીએ અને ઊંધિયુંની રેસીપી તમારી સાથે શેર કરું. કલાકંદ માટે મેં એક બફેલો જે દૂધ આવે છે સારામાંનું એ થેલી મેં ઇલેક્ટ્રિક સગડી પર એને ગરમ કરવા મૂક્યું છે. એ સામે આનું આપણે રબડી જેવું બનાવીશું. દૂધ બારવાનું છે, પછી એને આગળ પ્રોસેસ તમને બતાવું. અત્યારે કેનનું ગરમ કરવા મૂક્યું છે, અડધું થઈ જાય પછી એની પ્રોસેસ આપણે કરીશું. થોડું ઉકળી જાય તેમાં આપણે પહેલાં ખાંડ નાખી દઈશું, તમને આગળ બતાવતા રહ્યું. બેઉ સાથે રેસીપી છે એટલે વચ્ચે વચ્ચે તમે બધું અલગ અલગ પાડીને જોઈ શકો છો. જ્યાં માટે નાની વાલ પાપડી હતી એમાં થોડા દાણા કાઢ્યા છે અને નાની એને કટકા કરી દીધા છે. તુવર છે અને વટાણા ત્રણ મિક્સ કરી દીધા છે. આનંદ રતાડું, શક્કરિયા અને બટાકા ત્રણ વસ્તુ છે. પહેલાં નીચે વટાણાને મૂકીશ ને ડબ્બામાં ઉપર શક્કરિયાને બાફવા મૂકીશ. 3-4 સીટી વાગી છે તો પહેલાં એને કાઢી અને આપણે એને તળવાના છે અને આને 2-3 સીટી વધારે મારી અને બોઈલ કરવાના છે. તો આગળ જો વટાણા મૂક્યા છે ઉપર, બટાકા, શક્કરિયા અને રતાડું મૂક્યું છે. આપણે એ રીતે બોઈલ કરીએ, 4-5 સીટી વાગશે એટલે પહેલાં બટાકા રતાડું કાઢી અને બીજી 2 સીટી વધારે મારીશું. આના અંદર આપણે ખાંડ નાખી દઈશું, બહુ મીઠી નહીં કરીએ, માપનું કરીશું. અને હંમેશા દૂધના અંદર ઓગાળી દેવાની, પનીર નાખ્યા પછી ખાંડ નહીં નાખવાની, કાં તો એની કણી રહી જતી હોય છે. આ સ્ટેજ પર તમારે ખાંડ નાખી દેવાની. હજી થોડુંક દૂધને બારવાની જરૂર છે. આપણે હવે જે આ પનીર આપણું છે 250 ગ્રામથી ઉપર 300 ગ્રામ જેવું આ પનીર હશે એને આપણે મસ્ત છૂટું પાડી દઈએ અને જે પાઉભાજીનું મેસર એનાથી આપણે એને છૂંદી લઈએ તો બધું એક રસ સરસ થઈ જાય પનીર.
હવે પાઉભાજીને મેસાથી આપણે સરસ મિક્સ કરતા મિક્સ કરી દીધું છે. હવે આપણે દૂધ જોઈ લઈએ કેટલા આવ્યું દૂધ. સરસ એવું ઘટ થઈ ગયું છે, રબરીના ફોર્મમાં આવી ગયું છે. સરસ હવે જે આપણે પનીર મિક્સ કરી નાખ્યું હતું એ નાખી દઈએ. સરસ પનીર બધું દૂધ ચૂસી લેશે અને સરસ પાણી પાણી થઈ જશે. દૂધ બધું થોડું પાણી ભરી જશે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. આવી રીતે ક્યાંક કની કની લાગી જાય તેને મસળતું જવાનું. આપણા ઘરમાં આવું કંઈક વેસ્ટ જતું હોય તેના બેસ્ટ આ રીતે આપણે બનાવી શકીએ. અમારા દુકાનમાં થોડું વધારે પનીર આવી ગયું હતું તો ઘરે લાવી હતી, તો મેં કીધું કંઈક એનો સારો એવો સદઉપયોગ કરીએ. પછી એક બેનની કોમેન્ટ હતી કે માસી તમે પનીર ચીઝના સમોસા બનાવો, તો આજે સાંજે પનીર ચીઝના સમોસા પણ સરસ રેસીપી આપણે બનાવીશું. ગઈકાલે આપણે પાલક પનીર બનાવ્યું હતું, આજે કલાકંદ બનાવ્યું, સાંજે પનીર ચીઝના સમોસા થશે. 1 કિલો પનીરમાંથી આપણે 2-3 આઈટમ આ રીતે બનાવી શકીએ. હંમેશા પનીરને આ રીતે ઉપયોગ કરો તો સારા એવા 2-3 પાણીથી ગરમ પાણીથી એને ધોઈ નાખવાની, એટલે અમુક ટાઈમે એની કોઈક સ્મેલ 2-3 દિવસથી બેસી જતી હોય છે તો સરસ સ્મેલ નીકળી જાય અને પનીર આપણું ચોખ્ખું થઈ જાય. એટલે હંમેશા 2-3 પાણીથી, આમ પણ બજારમાંથી આપણે લાવીએ એટલે 2-3 પાણીથી એને ગરમ પાણીથી એને ધોઈ જ નાખો. બસ એને થોડું હલા હેલા કરીએ આપણે. જ્યારે થોડું ખતખત થઈ રહ્યું છે પાણી ભરી જાય પછી આપણે એને ફારી દઈએ. હવે આપણે ઊંધિયા માટેના મૂઠિયા બનાવીશું. 4 ચમચી જેવો ઘઉંનો લોટ અને 4 ચમચી જેવો મેં બેસન લીધો છે. એના અંદર આપણે સાથે સાથે મસાલા કરી દઈએ, સેજ સ્વાદ અનુસાર મીઠું, સેજ, હળદર, અજમો, 1 ચમચી લાલ મરચું, સેજ હિંગ, સેજ ગરમ મસાલો, ધાણા જીરું, ખાંડ અને ઉપરથી સરસ કડક અને અંદરથી સોફ્ટ થાય એના માટે આપણે થોડું તેલ નાખીશું. સેજ ચપટી, ખાવાનો સોડા, ધાણા અને મેથીની ભાજી બંનેને મેં 2 પાણીથી ધોઈ અને પાછી પાણીમાં પલાળી હતી. તમારે ધાણાની ભાજીને આવી રીતે ડબ્બામાં ભરો તો ઉપર પ્લાસ્ટિકની કોથળી એકદમ પેક કરી દેવાની, તો તમારે અઠવાડિયા સુધી ભાજી એકદમ તાજીને તાજી રહેશે. સરસ આ બધું મિક્સ કરી દઈએ. એ ડબ્બાને પૂરા કોથળીથી પેક કરી દેવાનું તો અંદર પાણી બિલકુલ પણ નહીં જાય ફ્રીજમાં અને સરસ એવી કડકને તાજી તાજી ભાજી તમારે રહેશે. આમાં છાંટો પાણી નાખી અને નાના નાના આપણે સરસ મૂઠિયા વાળી દઈએ. પછી તળી મેં રીંગણાને બાફ્યા નહોતા, રીંગણા નાના નાના હતા, કૂણા કૂણા હતા, એને આપણે ડાયરેક્ટ પહેલાં તેલમાં તળી લઈએ પછી આગળ મસાલામાં આપણે ભેળવી દઈશું તો રીંગણામાં અંદર સરસ મસાલો ભળી જશે. આપણા સરસ મૂઠિયા પણ મેં વાળીને તૈયાર રાખ્યા છે. આ બધી વસ્તુને થોડુંક આપણે પારબોઈલ થોડુંક તેલમાં તળી લઈશું.
બસ આપણે સક્કરી રતાડું અને બટાકા પણ આપણા સરસ તળી ગયા છે. હવે આપણે મૂઠિયા તળી લીધું. હવે જે આપણે મૂઠિયા મેથીના વાર્યા હતા એ આપણે તળવા મૂક્યા છે. સરસ ધીમા તાપે એને તળવા દઈએ અને સીજાઈ જાય એટલે આપણે કાઢી લઈશું. મૂઠિયા પણ આપણા મસ્ત ક્રિસ્પી તળી ગયા છે. હવે આપણે એનો વઘાર કરી આના અંદર કાજુ અને દ્રાક્ષ આના અંદર લીધે તમને ઊંધિયાનો વઘાર કરતા બતાવું. આમાં રઈ જીરું લોકો કોઈક નાખે તો કોઈક નહીં નાખતા, આપણે જરીક રઈ નાખીએ. અજમો તો ઓલરેડી મેં આમાં સિંગદાના વલિયારી તલ અજમો આમાં નાખેલો છે અને 3-4 ચમચી જેવું મેં ઊંધિયાનો ગજનનો મસાલો લીધો છે. હવે એના અંદર આપણે મસાલા કરી દઈએ. તેલ રહી થાય ત્યાં સુધી થોડી હિંગ, હળદર, થોડો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી આપણે લાલ મરચું નાખ્યું, કારણ કે લીલું મરચું આપણે બિલકુલ નહીં નાખ્યું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે રહી તતરી જાય એટલે આગળ જોઈએ. ગેસ મેં ધીરો કરી દીધો છે. હવે જે અંદર આ કાજુ ને બધું છે આપણે એને શેકી લઈશું. કરે ધીમા તાપે સરસ બધું દ્રાક્ષ બધું સરસ શેકી લઈએ. સાથે સાથે આપણે જે મસાલા કર્યા હતા એ પણ નાખી દઈએ. થોડુંક આપણે અને પાણી નાખીએ એટલે આપણે મસાલો બળી નાખે. સરસ શીખાઈ ગયા છે, સુગંધ ખૂબ સરસ આવે છે. હવે જે આપણે બધું તળીને રાખ્યું હતું એ નાખી દઈએ અને જે બોઇલ કરીને રાખ્યું હતું એ પણ અંદર ઉમેરી દઈએ. કેટલું બધું તેલ નાખ્યું તો અત્યારે બધું તેલ કશું દેખાતું નહીં. આના અંદર તેલ ખૂબ તળતું હોય પછી પાછળથી સહેજ વઘાર કરી નાનામાં તેલ નાખવાનું હોય છે. અત્યારે આપણે પાણી નહીં નાખ્યું, જે થોડું બોઇલ કર્યું હતું એ જ પાણી નાખ્યું છે. થોડુંક એનામાં પાણી નાખી હવે મિક્સ કરી. સાથે સાથે આપણે ધાણા પણ નાખી દઈશું અને આના અંદર થોડુંક પાણી નાખીએ. હજી ઉકળશે એટલે એમાંથી તેલ સારું એવું છૂટું પડશે. આ ઊંધિયું ખાટું મીઠું હોય છે એટલે અડધો આપણો લીંબુનો રસ નાખીશું અને 2 ચમચી જેવી આના અંદર ખાંડ નાખીશું. સરસ આને મિક્સ કરીશું. આજે તમારી ફરમાઈશ મેં પૂરી કરી છે. ચોક્કસથી કાલે બનાવજો અને મને યાદ કરજો અને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે મારું ઊંધિયું તમને કેવું લાગ્યું. આના અંદર મહેનત ખૂબ છે પણ જે ઘરમાં જે આપણે બનાવવાનો જે આનંદ છે ને એ બજારમાંથી તૈયાર લાવવાનો ખાવાનો નહીં. થોડુંક એમાં રસો કરીશ કારણ કે મૂઠિયા પાણી હંમેશા ચૂસી લેતું હોય છે. ધીરે ધીરે જોઈ શકો છો તેલ સરસ એવું ઉપર આવી રહ્યું છે, આપણી મહેનત રંગ લાવી રહી છે. ઓછા ખર્ચામાં આપણે સરસ એવું ઘરમાં ટેસ્ટી ઊંધિયું બનાવી દીધું છે. ખૂબ સરસ સુગંધ આવી રહી છે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. ચોક્કસથી કહેજો કે કોમેન્ટ કરજો અને મને કહેજો કે તમે અમારું ઊંધિયું તમને કેવું લાગ્યું. જે મેં પેલું કલાકંદ બનાવ્યું હતું એના અંદર છે ને
દૂધને ફાડી અને તાજો તાજો જે એની પનીર હોય ને એનાથી કલાકંદ વ્યવસ્થિત થાય. પણ મારું પનીર થોડું 2-3 દિવસ પહેલાંનું હતું એટલે એ થોડુંક આમ માવા માવા જેવું થઈ ગયું છે, પણ થોડુંક આમ ચોસલા જેવું થયું છે, પણ ખાવામાં કલાકંદ જેવું નથી લાગતું, થોડુંક કડક લાગે છે અને જેને આપણે માવો ઉકો ખાતા હોય ને એવું થયું છે. એટલે તમે હવે બનાવો તમારા ઘરે કલાકંદ તો દૂધને તાત્કાલિક ફાડી અને પછી એનું કલાકંદ કરશો તો તમારું સોફ્ટ થશે. મારું તો પનીર 2-3 દિવસનું પડી રહેલું હતું એટલા માટે થોડુંક આમ કડક થઈ ગયું છે અને ખાવામાં માવા માવા જેવું થઈ ગયું છે. પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું, એને ફેંકવામાં ના નીકળે તો આપણે એને વેસ્ટમાંથી બેસ્ટ કર્યું. એટલે મારી જે ભૂલ થઈ છે એ તમને હું કબૂલ કરું છું કે મારી આ ભૂલ થઈ છે. પણ તમારે કદાચ કલાકંદ ખાવું હોય તો તાજા દૂધને ફાડી અને દૂધને રબડી જેવું બનાવી પછી તમે એનું કલાકંદ બનાવજો. શું પહેર્યું ધનુ તે? આ ટોપી પહેર્યો. હા, એની આંખો શું? દિલ વાળી પતંગ. દિલ વાળી. કોકનું દિલ હવામાં ઉડી ગયું. હે રુચિતા, કોકનું દિલ હવામાં ઉડી ગયું. જોયા કરે એ ધનુ, તમે પતંગ લૂંટવા સુગંધ આવી રહી છે. ચાલો ભાઈ, 11:30 વાગ્યા છે. જા બેટા બહાર જા. હા બેટા બોલ. કેમ વે બેટા, અત્યારે પતંગ ના આવે, કાલે આવો બેટા. ચલો ઊંધું બનાવી. સરસ સરસ, એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. હા 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 હા, દાર ઊંધ્યું. આ ધનુ મને દવા પીવડાવી રહી છે. જો મોઢું ઊંધું કરી જા. કોને દવા પીવડાવવાનું? પકડ ફીટ, મોઢું પકડી જાય. નાક દબાય, નાક નાક દબાય. આ કરો કે આ આ મારી માતાડી એ ગઈ. ગુસ્સો આવ્યો, ગુસ્સો આવ્યો. શું બેટા કેમ, શું કરવાનું પછી? એમાં બેસું પછી શું કરવાનું છે? જમવા બેસું. હા, મારો હાથ પકડો, માં દીકો મારા હાથ પકડી બે ચાલીસ છું. સરખું તો કર, સરખું મૂકો. મારી ડીશ લાવો. મૂકી તમને પછી લઈએ. હા લમા, ડીશ આપો. મારી ડીશ એ તો નાની નાની, મારી બીજી મોટી ડીશ છે ને. મારી બીજી ડીશ લાવો. હા હા, બોલ બસ. હવે શું આપું? રોટલી આપું. એક બીજું દાળ ડીશ અહીંયા આગળ મૂકીને ખવાય. ભૂલી ગઈ ચપ્પલ તો કાઢ, કાઢીને આવો. જાઓ ચલો ભાઈ, આપણું ઊંજો રેડી અને દાળ ભાત. અરે આ બનાવ્યું કઈક મમ્મી એ. આ શું બનાવ્યું મમ્મી? કલા કલા પણ કે કલા તો બીજું સાંભળાયું મને. કઈ રુચિ થાય મને કઈ કલા. શું કીધું? કલાચંદ, કિલાચંદ. નવા નવા યુટ્યુબ નામ છે.
તો મારી ધનુ છે ને જાતે ખાવા બેસા છે ને, મારી ધનુ દાઈ દાઈ છે ને બેટા, દાઈ દાઈ ને તું ખવડાય નજીક જા ખવડાય 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 વિડિયો ચાલુ કરેલ મૂકી દીધું. ખવડાવ બેટા ભાઈ ને, ખવડાવ ભાઈ ને, ખવડાવ. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. એક બેનની કોમેન્ટ હતી કે માસી તમે પનીર અને ચીઝના સમોસા મને બતાવો, તો આજે મારે પનીર ખાસું વધારે પડ્યું હતું, તો આજે પનીર અને ચીઝના સમોસા પણ અમે કેવી રીતે બનાવ્યા છે તમારી સાથે રેસીપી શેર કરું. જે મોટું ગેટર કટર જે છીણવાનું આવ્યો છે એનાથી મેં પનીર છીણી લીધું છે. થોડીક મોઝરેલા ચીઝ છે, થોડી પ્રોસેસ ચીઝ છે, બાફેલા મકાઈ છે, ધાણા છે, એક કેપ્સિકમ નાખ્યું છે, ત્રણ ચાર લીલા મરચા અને બે લીલા મરચા વાટી કાઢ્યા છે એને પણ આપણે અંદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીએ, થોડાક આપણી પાસે ચીલી ફ્લેક્સ પડ્યા છે એ પણ નાખીએ. બધું સરસ આપણે એને મિક્સ કરી લઈએ. અને ગરમ નહીં કરવાનું, ડાયરેક્ટ જ આપણે આવી રીતે બેઠક રીતે મસાલો આનો થતો હોય છે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ગેસ મેં ચાલુ નથી કરેલો, નીચે ઉતારી તમને બતાવું. આમાં તમે ડુંગળી ખાતા હોય તો નાખજો, પણ મેં આજે આજે ડુંગળી નાખી નથી, ડુંગળી વગર જ આ સ્ટફિંગ મેં બનાવી છે. આપણું સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે. છેલ્લા લાસ્ટમાં ચાકી જોનું મીઠું કે મરચું કેવું છે, તો આપણને ખ્યાલ આવી જાય. કોર્ટનું ફોન આવી રહ્યું છે. સમોસાનો મેં લોટ બાંધી દીધો, આના ખાલી મીઠું નાખી અને પાણી નાખીને લોટ બાંધ્યો છે. આમાં તેલ બિલકુલ પણ નાખ્યું નથી, ખાલી ઉપર એને કેળવવા માટે જ ખાલી એક પરી જેટલું મેં તેલ નાખી અને મસળીને મૂક્યો હતો. અત્યારે લોટ આપણો સરસ કલાકથી સરસ પીઝાઈને થઈ ગયો છે. હવે નાના નાના બે રોટલી બનાવી અને આ તવીમાં કાચી પાકી શેકી અને એના આપણે પટ્ટી સમોસા આપણે કરીશું. આ રીતે આપણે બે નાની નાની પૂરીઓને સરખી રીતે વણી લેવાની, એના પર ઘી લગાવવાનું. થોડોક મેંદો લગાવવાનું, બે ના રીતે સરસ દાબી અને પાતરી આપણે રોટલી વણી લઈએ. આ રીતે આપણે બધી રોટલીઓ વણી લઈશું અને આ રીતે છૂટી પાડી અને કઢાઈમાં આપણે મૂકતા જઈશું. કાચી પાકી આપણી શેકાઈ જાય એટલે ગેસ એકદમ ધીરો કરી અને છૂટી પાડી. પટ્ટીને આપણે સરસ કટિંગ કરી દીધી છે, આવી બધી પટ્ટીને આપણે કટિંગ કરી લઈએ. આ રીતે આપણે બધા સમોસા ભરી લઈશું. હું તમને હવે એક બાજુ મોબાઈલ પકડીને એક બાજુ કરી નહીં બતાવી શકતી, એટલે આને આમ કરીને વારવાનું છે, હરખું કરી અને પછી એના મેં માવો ભરી અને બનાવી દેવાના છે. આવી રીતે બધા સમોસા સુકો એ મામા ઘરે ગઈ. હે અંતે ગયો છે, અંતે ગયો છે, અંતે ગયો છે. ક્યાં ગયો ધનુ? નહીં ધનુ, ઓ ધનુ, ધનુ ક્યાં ગઈ? ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને જમીને જઈએ આપણે બીચે.
મસંગ માહોલ બતાવીએ તમને, અમારા મહેસાણા નો માહોલ રાત નો. આવો ને બેટા, બામ જવાનું ને? હા કામ દુકાન થી લાવી, કાલ કાકા ની દુકાન થી લાવી, દુકાન થી લાવી તન બટાકા ની ચિપ્સ ખાવી, થોડી તળી દેજે ને. હા ધનો કે પાપા મારું પર્સ લાલો, પર્સ શું બનાવ્યું આજે? સવારનું ઊંધિયું ને ખીચડી, સમોસા. ઘર ને નહીં લાગતા ઘરે બના? મેં બનાવ્યા. એવું છે, અલગ રીતે બનાવ્યા છે. પટ્ટી સમોસો બને, મસ્ત લાગે. ચલો શું બતાવ્યું? હા જો ધનવી ની મેદી. હા કોને લગાવી? રુચિતા લગાવી. હા મહેસાણા બધી જગ્યાએ દોરીઓ પતી ગઈ છે. એનું રીઝન એવું છે કે આ વખતે ગુજરાત ગવર્નમેન્ટ, ગુજરાત પોલીસે ખૂબ જ સારું એવું કામ કર્યું છે કે ચાઇના દોરી બજારમાં કોઈને વેચવા દીધી નથી. સલામ છે આપણા ગુજરાત પોલીસ ને. એમના થકી આજે દોરીઓમાં તેજી આવી છે, ફિરક્યો જ નથી આ વખત તો. અને ઘણા બધા લોકોને કાલે કોમેન્ટ શું થયું છે? ડબ્બામાંથી જે મમ્મી આલે પાછળ છું. કાલે આજે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે વિશાલભાઈ તમે ટી શર્ટમાં બહુ હેન્ડસમ લાગો છો. આ હા હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. એના કારણે 2000 ટી શર્ટ નવી વસાઈ છે. ગિફ્ટ આવી છે, ગિફ્ટ. જય શ્રી કૃષ્ણ, હેપી ઉત્તરાયણ એવરીબડી. ધનુ ને ગૂગલ્સ પહેરાવીને, કેપ પહેરાવીને પીક પાડજો. ધનુ કાલે બોલ દે, પાપા મામા તો લાયા જ નથી. કહી દે, કહી દે, પાપા નથી લાયા, બોલ દે. આ તો બધું લેવા જ જઈ રહ્યા છે, બરાબર. રોજિતા માટે ચશ્મા, હે ધનુ માટે ચશ્મા, પછી ટોપી, બધું નાની મોટી એસેસરીઝ લાવવાની છે. અને પીપોળું વગાડતા વગાડતા માર્કેટના હલ મચાવવાનું છે, મજા આવશે. તો આશીષ વિદ્યાર્થી, મશહૂર ફિલ્મ સ્ટાર, યુટ્યુબર. હા જય શ્રી કૃષ્ણ. હજાર સેવ વાડા ને ત્યાં તમે સેલિબ્રિટીનું નામ પૂછ્યું હતું, એ બધા આવી ગયેલે. આ બસ આજે આટલે કોમેન્ટ હતી. હા ના, આજે કોઈના બર્થડે નથી. ના હોય તો પણ કાલે બધાને હેપી બર્થડે, હેપી બર્થડે ને સૌને, બધાને હેપી ઉત્તરાયણ, બરાબર. એકદમ સેફલી ઉત્તરાયણ કરજો, દોરી પતંગ ચગાવજો, અને ધનુજા બાબુનો ખાસ જેમ રાખજો, અને નાસ્તા પાણી કરતા રહેજો, મોજે મોજ કરતા રહેજો, અને સેલ્ફીઓ પાડતા રહેજો, અને ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયામાં ચડાવતા રહેજો. એટલે બધા આપણા આમ ગુજરાતનો જે ફેસ્ટિવલ છે ખરો ને, એ આ દુનિયાભરમાં, દુનિયા બધી દૂર દૂરથી લોકો આપણા બધા ફોટોગ્રાફ બધા જોવે. અને ખાસ કરીને તો આમ લોકોને આપણા જે બહારના જે આપણા સબસ્ક્રાઈબર ખરા, આપણા ફેમિલી મેમ્બર ખરા ને, જે આપણા આપણા જે સબસ્ક્રાઈબર ખરા ને, જે અમેરિકા છે, કેનેડા છે, બધા છે ને, આમ એટલું લાગવું જોઈએ કે યાર ગુજરાત આપણે હોત, દોરી પતંગ ચગાવવાની કેવી મજા આવત, એનું મન લલચાવું જોઈએ. એવા બધા ફોટા પાડીને સોશિયલ મીડિયામાં ચઢાવજો, અને બધા સગા સંબંધીઓને મોકલજો, મોજ આવી જશે. હેલો, હાલ અમે જઈ રહ્યા છે બજારમાં, બરાબર. તો બજારનો બી તમને સારો એવો વિડીયો બતાવીએ કે અમારા મહેસાણાનો માર્કેટનો વિડીયો કેવો હોય છે એ તમને બતાવીએ, બરાબર. રેડી? તો અત્યારે અમે ચાર બધા જઈએ, તાળવું છે. મમ્મી આરામ કરશે. બૂમ બરાડા ચાલુ થઈ ગયા છે. જય શ્રી રામ, જય શ્રી રામ. મજા મજા. અને અત્યારે કોઈ લેવાનું કઈ નથી, ખાલી પીપોળા જ વગાડવાના બસ. તો ભાઈ અમારું બીકે ચોક કહેવાય, સ્વામી વિવેકાનંદ નું પૂતળું છે અહીંયા આગળ સ્ટેચ્યુ. આજે અમારું મહેણા નો હાટ કહેવાય એક જાતનું, જે બીકે રોડ કહેવાય છે. જો પોલીસ ની ગાડીઓ ધમધોકટ આવી જ રહી છે, ફોન મારતા મારતા, અને બધા અહીંયા પીપોળા જ વગાડ 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 કરી રહ્યા છે. આ મારું મહેણા. હા તો ભાઈ આવા ફુગ્ગા તો કોને ના ગમે, છોકરાઓને તો બધાને ખાસ ફુગ્ગા આવા ગમતા હોય છે. ચલો હજુ બી આગળ તમને કવર કરીએ, બીજું માર્કેટ થોડું બતાવીએ. માર્કેટ તો સારી છે. ઓય રામ,
અને ગેસના ફુગાથી ખાસ સાચવું. ચલો ભાઈ ફાઇનલી મજા આવી ગયા પીપુડા વગાડી વગાડીને, મતલબ અમે તો ઓછા વગાડે હે. જો પીપુડાનું નામ લીધું, પીપુડી વગાડવાનું ચાલુ કરી દીધું. સર અમારા ધનુબેન અને જબરજસ્ત ટ્રાફિક હતું. આપણે તો ગાડી છે ને એકદમ દૂર જ મૂકી હતી, એટલે આપણને બીજું કોઈ પ્રકારની ટ્રાફિકની કોઈ સમસ્યા ના નડે. અને અમારા ઘરથી લગભગ 2 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર જ છે, એટલે મજા આવી ગઈ. કાન તોરણવાડી બી છે જ, પણ તે ટ્રાફિકમાં ત્યાં જવું બહુ ટફ પડે છે. અને પહેલાં જોયું ત્યાં માર્કેટ નથી ભરાતું તોરણવાડીની અંદર, એટલે બહુ મજા આવતી ત્યાં આગળ. પણ રાત્રે બહુ અરાજીઓ થતી, પણ હવે અરાજી બધું જેવું સિસ્ટમ થઈ ગઈ બંધ. અને કાલે સરસ એની ઉત્તરાયણ છે, સરસ બધા ઉત્તરાયણને માનજો, એન્જોય કરજો અને મોજ કરજો. અને સૌને ફરીથી હેપી ઉત્તરાયણ અમારા તરફથી, અને કાલે સારી એવી ઉત્તરાયણ આપણે સેલિબ્રેટ કરીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને કાલે ઉત્તરાયણમાં સૌથી વધારે મહત્વ દાનનું બહુ જ હોય છે, તો જેટલું શક્ય થાય એટલું સારું એવું દાન પણ કરજો. અને મેં જે કીધું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આપણી જે પહેલ જે ખરી, કે દોરાઓ જે ખરા, આપણા ધાબા ઉપર જે વધારાના જે છે એને બધાને નિકાલ કરી દેવાનો છે. અને જો પક્ષ બધી જગ્યા જ્યાં તમને દોરો દેખાય ત્યાં આગળ લઈ લેવાનો. કોઈ જો પક્ષી ને ઘાયલ થયા હોય તો કોઈ હેલ્પલાઈન નંબર હોય તો એમાં ફોન કરીને પક્ષી ને સારી એવી કહીએ ને ટ્રીટમેન્ટ મળી જાય, સારવાર મળી જાય, એવું કઈ સારું એવું પુણ્યનું કામ કરતું.